हेलो फ्रेंड्स, परशुतम मासना 24मा દિવસના જય શ્રી કૃષ્ણ। આજની આપણી વાર્તા છે રૂપનું ગુમાન। એક રાજાને બે રાણીઓ હતી, માનીતી રાણી રૂપનો અંબાર અને અણમાનીતી રાણી સાદી સીધી અને શ્યામળી। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। અણમાનીતી રાણીએ વ્રત લીધું। તે સવારે ઉઠીને નદીએ નાવા નીકળે, રસ્તે જતા જતા એક પીપળો આવ્યો। રાણીએ પીપળાને નમન કર્યું અને તેના થડમાંથી કચરો પૂંજો ઝાખરા વાળીને સાફ કર્યા અને પાણી પણ સીંચ્યું। આગળ જતા એક શિવ મંદિર આવ્યું। એક ઘડો બાઓ બિચારો સેવા કર્યા વિના બેસી રહ્યો હતો। રાણીએ તેને કુવેથી પાણી ખેંચી આપ્યું એટલે બાવાએ આશીર્વાદ આપી ભગવાનની સેવા પૂજા કરી। આગળ જતા એક ગાય, બિચારી ગાયના શરીરે પાક અને પરુ વહેતું જાય। રાણીએ તે ગાયને નવડાવીને સ્વચ્છ કરી અને ગાયનું આખું રૂપ ફરી ગયું અને પાટાપિંડી પણ કરી દીધા। નદીએ નાહી ધોઈ રાણી રાજમહેલે જવા નીકળી। રસ્તામાં પેલી ગાય આવી। ગાયે કહ્યું, રાણી મારું દૂધ પીતા જાઓ, તમે સદાય નિરોગી રહેશો। રાણીએ દૂધ પીધું અને આગળ ચાલી। રસ્તામાં પેલું શિવ મંદિર આવ્યું। બાવાએ કહ્યું, રાણીજી લો આ મહાદેવજીનું નમન, પીતા જાઓ, તમને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે। રાણીએ મહાદેવજીના નમનનું આચરણ કર્યું અને આગળ ચાલે। રસ્તે જતાં પીપળો આવ્યો। પીપળાને વાચા થઈ, તે બોલ્યો, રાણીજી ઊભા રહો, લો આ મારા 5 પાન લેતા જાઓ, એ 5 સોનાના થઈ જશે, તમે તેમાંથી વાપરશો તો એ 5ના 5 જ રહેશે। રાણીએ બીજા દિવસે નદીએ નાહવા ગઈ। નદીમાં નાહી ધોઈ ભગવાનનું સ્મરણ કરતી બહાર નીકળી, ત્યાં તો નદીને કાંઠે મોટો મહેલ જોયો। રાણી તો મહેલમાં ગઈ, જુએ તો સોનાના હિંડોળે ભગવાન પુરુષોત્તમ અને લક્ષ્મીજી ઝૂલે। રાણીએ ભગવાનને નમન કર્યું અને હાથ જોડીને ઊભી રહી। ભગવાને પૂછ્યું, બહેન તારી શી ઈચ્છા છે, તારે જે જોઈએ તે માગ, ભગવાન મારું માન વધે એવું કંઈક બતાવો। રાણીએ કહ્યું, ભગવાન જો પેલું પાણીનું ખાબોચું તેમાં નાહી લે અને ઘરે જા, ભગવાને જવાબ આપ્યો। અણમાનીતી રાણી તો ભગવાનની આજ્ઞા પ્રમાણે પાણીના ખાબોચિયામાં પડે, ત્યાં તો એક અદ્ભુત ચમત્કાર થયો। રાણીનું રૂપ બદલાઈ ગયું, રાણીનો ચોટલો પણ સોનેરી થઈ ગયો। ત્યાંથી તે રાજમહેલમાં ગઈ। રાજાએ દૂરથી રાણીને જોઈ તે મોહી પડ્યો। ઘડી પહેલાંની અભિમાની માનીતી રાણીનું માન ઘટી ગયું અને રાજાએ અણમાનીતી પટરાણીને પદે સ્થાપી। 2 વર્ષ વીતી ગયા, ફરી પાછો અધિક માસ આવ્યો। પેલી ગુમાનની રાણીને પણ વ્રત કરવાનું મન થયું અને વ્રત શરૂ કર્યું। રસ્તે જતાં પીપળો આવ્યો, વૃદ્ધ બાવો આવ્યો અને રોગિષ્ટ ગાય આવે, પણ તેને કશું ગણકાર્યું નહીં અને નદીએ નાહવા ગઈ। નાહીને જુએ તો નદી કાંઠે સામે મહેલ દીઠો। રાણી મહેલમાં ગઈ અને ભગવાનને હાથ જોડી ઊભે રહી। ભગવાને કહ્યું, બોલ બહેન તારે શું જોઈએ, તેમાં ભગવાન મને રૂપ આપો, માન મળે તેવું કરો, જા પેલા ખાબોચિયામાં સ્નાન કર, તારી ઈચ્છા પૂરી થશે। રાણી ખાબોચિયા પાસે ગઈ તો બંધિયાર પાણીની ગંધ આવે, એ તો નાહ્યા વગર પાછી આવી। બીજે દિવસે રાણીએ શરીરે કોઢ નીકળ્યા, આખું શરીર દુર્ગંધ મારવા લાગ્યું। રાણીને જોઈને રાજાને ચિતરી ચડી, તેને કારણ પૂછ્યું। રાણીએ હૈયું ખોલી બધી વાત કરી। રાજા તો વેલમાં બેસાડી રાણીને પેલા ખાબોચિયા પાસે લઈ ગયા। રાણીએ ગુમાન મૂકી ગંધાતા પાણીમાં 7 વાર સ્નાન કર્યું। રાણીની કાયા તો કંચનવર્ણી થઈ ગઈ। હવે રાજાને બંને રાણીઓ સરખી, ન કોઈ વાલી કે ન કોઈ અણમાનીતી, બંને રાણીઓને જેવા પુરુષોત્તમ રાય ફળ્યા તેવા સૌને ફળજો।